નવરાત્રિ એટલે શક્તિની આરાધનાનો પર્વ. નવરાત્રિ આપણો સાંસ્કૃતિક વારસો. નવ નવ દિવસ માની આરાધના કરવાની સંસ્કૃતિ. શેરી ગરબાના મૂળથી છેક પાર્ટી પ્લોટ કે ક્લબના ગરબા સુધીની સફર. શેરી ગરબાની સાત્વિકતાથી પાર્ટી પ્લોટ અને ક્લબના ગરબાની રાજસી ઝાકમઝાળ વચ્ચે નવરાત્રિના કેટલાય સ્વરૂપ બદલાયા છે. શેરી ગરબા આપણો પ્રાચીન સાંસ્કૃતિક વારસો છે જે હાલના સમયમાં વિસરાઈ રહ્યો છે. પાર્ટી પ્લોટ અને ક્લબના અર્વાચીન ગરબાની રોશની અને ઝાકમઝાળમાં શેરી ગરબાની મારવાડીના દીવડા જાણે ઝાંખા પડી ગયા છે. શેરી ગરબા એક એવી સંસ્કૃતિ જેમાં નવરાત્રિ આવતા પહેલાં તો નાના મોટા સૌ મળીને તેની તૈયારીઓમાં લાગી જતા. માતાજીની ગરબી, મારવડીની સજાવટ કરવામાં આવતી. શેરીઓના લોકો દ્વારા ક્યાંક ક્યાંક તો ગબ્બરની પ્રતિકૃતિ પણ બનાવવામાં આવતી, જે નાના બાળકો માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહેતી. કોઈ કોઈએ ગરબા કોરાવ્યા હોય તો તેની લાણી પણ કરવામાં આવતી, જેમાં વ્યક્તિ પોતપોતાની સગવડ પ્રમાણે લાણી કરતા. નાસ્તાનું પણ આયોજન થતું અને સૌ આનંદ ઉલ્લાસ સાથે માતાજીના ગરબામાં જોડાતા. કોઈ કોઈ જગ્યાએ સ્ત્રીઓ જાતે જ ગરબા ગાતી તો કોઈ જગ્યાએ ટેપ અને માઇક રહેતા. અબાલ વૃદ્ધ સૌ કોઈ આવા શેરી ગરબામાં જોડાતા. નાની બાળાઓથી લઈને વૃદ્ધ સ્ત્રીઓ સુધીની દરેક ઉંમરની વ્યક્તિઓ જોડાતી. શેરી ગરબાનો સૌથી મોટો એક ફાયદો એ પણ હતો કે દીકરાના મા બાપને દીકરીની એટલી ચિંતા નહોતી રહેતી જેટલી આજે મા બાપને દીકરીને ગરબા માટે દૂર મોકલતા થાય છે. શેરી ગરબા દીકરીઓ માટે તો ઉત્સાહિત કરનારી એવી પ્રથા હતી જેમાં દીકરીઓ ઘરે ઘરે જઈને ગરબો ગાતી, પણ અર્વાચીન સમયમાં આ પ્રથા સાવ લુપ્ત થઈ ગઈ છે, જેના લોકોને કદાચ કોઈને ભાગ્યે જ આ પ્રથાની જાણ હશે. અર્વાચીન ગરબામાં રોશની અને લાઉડ સ્પીકરોની ઝાકમઝાળ છે, પણ શેરી ગરબા જેવી સાદગી અને એકલતાની ભાવનાનો અભાવ છે. આજે અર્વાચીન ગરબાના સ્વરૂપમાં જૂની ઘણી રીતો ભૂલાતી જાય છે. માટલી રમવી, ડાંગ રમવી, રાસ રમવી, હીંચ લેવી, ગરબો માથે લઈને રમવું, આવી અનેક પ્રથાઓ વધતા ઓછા પ્રમાણમાં વિસરાઈ રહી છે. પણ જો તેને મૂળ સ્વરૂપમાં જાળવી શકાય તો આપણો નવરાત્રિનો પ્રાચીન વારસો પણ તેના મૂળ સ્વરૂપમાં જળવાઈ રહે.